We are from Bangladesh. We have been coming to Sydney Hospital since 2022. My daughter is a bladder excision patient, and her bladder closure surgery was performed within 24 hours of her birth. But unfortunately, it was failed. Now on 25th of January 2024, in Sydney Hospital, bladder closure surgery was performed again. And all the doctors, nurses, and other staffs are very experienced in their individual field, and they are also very supportive to the patients. And most important thing is all the surgery procedures are completely free of cost. My name is Lucy. I'm from Kenya. I came here in India for a treatment for my daughter Stella. She had a problem of a bladder dystrophy, of which I could not get help in my country. But when I came here in India, my daughter was treated. She was operated. She was supported by all the doctors and all the members of the staff. And now my daughter is okay. I'm very proud of this hospital. They have done a very wonderful thing to me. I don't know how I can reward them. It is only God who can reward them. I'm asking whoever has this problem, he can try how he can reach here so that he can get this help, because this treatment is for free. I have been treated well and everything. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે બે વિદેશી બાળકો જેને ફેલ બ્લેડર એક્સ્ટ્રોફીની સર્જરી એમના દેશમાં કરવામાં આવેલી, એ બાળકો સિવિલ હોસ્પિટલમાં આવ્યા અને એમની સફળ સર્જરી કરી અને એમને અમે ડિસ્ચાર્જ કરી શક્યા. વાત કરીશ તો બાંગ્લાદેશની 3 વર્ષની પ્રિયા રાજિકા દાસ અને 1.5 વર્ષની સ્ટેલા જે કેન્યાની છે, આ બંને બાળકોની ઓરિજિનલ સર્જરી એમના દેશમાં થયેલી અને એ ફેલ ગઈ. એમને ઇન્ટરનેટ સર્ચ કર્યું તો એમને ખબર પડી કે આ સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થાય છે, અને એ લોકો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને બંનેની સફળતાપૂર્વક સર્જરી પાર કરી અને એમને હેમખેમ સારા કરીને ઘરે મોકલી દેવામાં આવ્યા. અને બંનેના માતા પિતા ખૂબ ખુશ થઈ ગયા જ્યારે એમને કોઈપણ જાતનો ખર્ચો પણ અહીંયા ભોગવવો ન પડ્યો. બ્લેડર ઓક્સ્ટ્રોફી એટલે એવી જન્મજાત કોમ્પ્લેક્સ બીમારી છે જેમાં પેશાબની કોથળી ખુલ્લી હોય અને પેશાબ કન્ટિન્યુઅસ ટપક્યા કરે, સાથે સાથે ઇન્દ્રિયનો ભાગ પણ ખુલ્લો હોય. આ સર્જરી કરતાં લગભગ 8-10 કલાકનો સમય થતો હોય છે. એ સર્જરી જો એક્સપર્ટ અવેલેબલ ન હોય તો એ ફેલ જવાના ચાન્સ પણ રહેતા હોય છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી આવી 200થી વધારે સર્જરી ડિપાર્ટમેન્ટમાં થઈ ચૂકી છે અને કદાચ એના કારણે દેશમાંથી 15-16 રાજ્યના આવા દર્દીઓ સિવિલ હોસ્પિટલ સર્જરી કરાવવા હોય છે અને 4-5 જુદા જુદા દેશના લોકો પણ આ માટે અહીંયા આવતા હોય છે. બંને બાળકોને સારા કરી અને ઘરે મોકલ્યા એનો ખૂબ આનંદ છે. અને એ વાતથી એવું પણ કહીશ કે જે ડિપાર્ટમેન્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એક્સપર્ટીઝ જે અવેલેબલ છે એના થકી આવી કોમ્પ્લેક્સ સર્જરી સારી રીતે પાર પાડવામાં આવે છે.